બનાસકાંઠા દિયોદરમાં વરસાદી માહોલ. કેટલાય સમયથી વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતોમાં આજે સતત બીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. ધાન્ય, કઠોળ અને કપાસ, એરંડા જેવા રોકડિયા પાકો માટે સારા વરસાદથી ખેડૂતોમાં જીવ આવ્યો હતો. હિન્દીવાણી પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોના કૃષિ પાકોમાં રાહત રહી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ બાજુ દિયોદર પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતો સૂકા પાકને ઢોકવા બજારમાં ટાટપત્રી ખરીદતા જોવા મળ્યા, તો ક્યાંક છત્રી અને રેઇનકોટ ખરીદતા લોકોમાં ઘસારો જોવા મળ્યો હતો. જ્યારે સુઈગામ ભાભર પંથકમાં જોરદાર વરસાદી માહોલથી ભારે બફારા અને ઉકળાટ બાદ ખેડૂતો અને વિસ્તારના લોકોમાં સારા વરસાદથી હાશકારો અનુભવ્યો હતો. કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો પાણી વગર ટળવળતા હતા, છતાં વરસાદ ખેંચાતા અનેક ખેડૂતો મુશ્કેલીઓમાં ફસાયા હતા. ત્યારે દિયોદર, ભાભર અને સુઈગામ, કાંકરેજ, લાખણી તાલુકામાં સર્વત્ર વરસાદની હેલી થયાનું વાતાવરણ બંધાયું છે. દિયોદર પંથકમાં ખેડૂતોના બાજરી, એરંડા, રાયડો, કપાસ, મગફળી જેવા રોકડિયા પાકોમાં તથા દાડમ જેવા બાગાયતી પાકોમાં થોડી રાહત થઈ હોવાનું જાણવા મળ્યું છે. સાથે દાડમના પાકોમાં દાડમ આવી જતા હાલ માર્કેટમાં ભાવ ઓછો મળતા દાડમ પકવતા ખેડૂતો પણ ઓછા ભાવને કારણે અને દાડમનું માર્કેટ બનાવવા અહીંના ખેડૂતોની માંગ છે. રિપોર્ટર અશોક દોડિયા, દિયોદર. નહીં, દાડમમાં ભાવ મળતા નહીં. જો અહીંયા ક્યાંક બજાર ઊભી થાય તો અમારી દાડમના થોડા ખેડૂતોને ભાવ મળે એવી અમારી સંભાવના છે. સરકાર જો અહીંયા નજીકમાં કોઈ દાડમની બજાર ઊભી કરે તો અમને ભાવ પૂરતા મળે, નહીંતર અહીંયા દલાલો આવી 20 રૂપિયા લઈએ, 40 રૂપિયા વેચે, ખેડૂતોને કંઈ નફો થતો નથી. એના માટે અમે થોડુંક એમ ગણા કે નજીકમાં જો બજાર બને એટલું સારું. એમ વરસાદ થયો છે? હા, વરસાદ થયો છે, માપનો વાવણી થાય એવો એમનાથી સંતોષ છે. પણ થોડુંક હજી વધારે થયું હોત તો થોડુંક સારું હતું, એમ તો ખેડૂતોને થોડીક રાહત મળત. થયો છે પણ થોડોક વધારે થયો તો સારો હતો, નકા તો ગરમી બળી ખૂબ ને બાજરો વાયો હતો, કપા વાયો હતો, મગફળી વાય, મગફળી તો બળી ને હવે થોડોક વરસાદ થયો તો સારો થયો છે. આમ તો સારો છે પણ થોડો વધારે થાય તો સારો. કઠોળ પાક કેવા છે રહ્યા છે? કઠોળ પાક તો હવે ગુવાર છે, કોઈ મગફળી છે, કોઈ કપાસ છે, પણ સારો સારો છે. જબ્બર તો નથી પણ સારો છે. વરસાદ આવે તો ખૂબ સારો છે. નગર ગયા વર મેં ગયા તો ખાટા માં